સુરત રેલવે સ્ટેશન પર દિવાળીના તહેવારને કારણે લોકો વતન તરફ જતા રવાના થતા મુસાફરોની ભારે ભીડથી ધક્કામધુક્કીમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું। गुजरात सरकारे जेल खाताना कर्मचारीओने मळता विविध भथ्थामां वधारो करवानो निर्णय कर्यो। भारत सरकार द्वारा एक नवो बिल रजू करवामां आव्युं छे जेमां ओवर द टॉप ओटीटी सहित विविध ब्रॉडकास्टिंग सेवाओना नियमनकारी माळखाने सरकार द्वारा नियंत्रित करवामां आवशे। પાટણમાં ફટાકડાના સ્ટોલમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। દુકાનો અને શાકભાજીની લારીઓને નુકસાન। અમેરિકાની સ્પેસ એક્સ કંપનીને નિયમનકારી મંજૂરી મળતા તે આવતા અઠવાડિયે ફરી એકવાર સ્ટારશિપ ટેસ્ટ ફ્લાઇટ લોન્ચ કરશે। તમિલનાડુના તિરુપથુર જિલ્લામાં સરકારી બસ અને ખાનગી વાહન વચ્ચે અકસ્માતમાં બે ડ્રાઈવર સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યો। આસામમાં કોંગ્રેસ પાર્ટીના બે અગ્રણી નેતાઓએ તેમના પદ પરથી રાજીનામું આપી સુરેશ બોરા અને પરિતુષ રોય આજે ભાજપમાં જોડાઈ શકે છે। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લોકપ્રિય પ્રવાસન કેન્દ્ર દાલ સરોવરની ભીષણ આગના કારણે કરોડો રૂપિયાની સંપત્તિ બળીને ખાક થઈ। દિલ્હી પોલીસે અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપફેક વિડીયો કેસમાં એફઆઈઆર નોંધી એસઆઈટીની રચના કરવામાં આવી। અમેરિકન ગાયિકા મેરી મિલ્વન દ્વારા પોતાનું ગાયેલું ભક્તિમય ગીત ઓમ જય જગદીશ હરેની ભાવુક પ્રસ્તુતિ દિવાળી પહેલા ફરી શનિવારે સોશિયલ મીડિયા પર કરવામાં આવી।